શહેરની આધુનિક ગણાતી મધ્યસ્થ જેલમાં મોબાઈલ મળવાનો સિલસિલો યથાવત ગુસ્સી ટોકના ગુનામાં કુખ્યાત આરોપી લાલુ જાલીમ સહિત બે પાસે સિમ કાર્ડ સાથે ફોન મળ્યો જેલ જડતી સ્કોડના લાજપુર જેલમાં દરોડા બિસ્તર અને સામાનમાં છુપાવેલા બંને મોબાઈલ સચિન પોલીસને સોંપ્યા રાજ્યની અંતિત આધુનિક ગણાતી લાજપુર મધ્યસ્થ જેલમાં રાજ્યના જેલ જડતી સ્કોડે દરોડા પાડી કોસાડ આવાસના કુખ્યાત અને ગુસ્સી ટોકના ગુનામાં કેદ લાલુ જાલીમ સહિત બે કાચા કામના કેદીઓ પાસેથી સેમસંગ કંપનીના સિમ કાર્ડ સહિતના બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા લાજપુર મધ્ય જેલ ભલે આધુનિક ગણાતી હોય પરંતુ જેલ કર્મચારીઓની સાઠ ગાંઠમાં કેદીઓ અને બિંદાસ પડે પ્રતિબંધિત ચીજ વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છે લાજપુર જેલના સ્થાનિક જનતી સ્કોડ ઉપરાંત રાજ્યોના જેલ વિભાગની વિજિલન્સ કોડ દ્વારા સમયાંતરે દરોડા પાડવામાં આવે છે તેમ છતાં જેલમાં પ્રતિબંધિત ચીજ વસ્તુઓનો ઉપયોગ બિંદાસ થઈ રહ્યો છે ગત સાંજે રાજ્યના જેલ વિભાગની વિજિલન્સ કોડે લાજપુર જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું જે અંતર્ગત જેલની યાર્ડ નંબર સી અગિયાર અને બેરેક નંબર બે માં કેદ કાચા કામના કેદીઓને બિસ્તર અને સામાન ચેક કરવામાં આવ્યા જેમાં કોસાડ આવાસના કુખ્યાત અને ગેંગ બનાવી ખંડરી અપહરણ હત્યા મિલકત પર ગેરકાયદે કબજો કરવા સહિતના સંખ્યાબંધ ગુના આચરવા બદલ ગુસ્સી ટોકના ગુનામાં કેદ અમિત ઉર્ફે લાલુ જાલીમ મહેન્દ્રસિંહ રાજપૂત ઉપરાંત ફારૂક ઉર્ફે સોનુ ઉર્ફે લાવાડી સલીમ ઉર્ફે નબી ઉલ્લા શાહ પાસેના સામાન માટે સેમસંગ કંપનીના સિમ કાર્ડ સહિત બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા જેને પગલે વિજિલન્સ કોર્ટ દ્વારા સચિન પોલીસ સ્ટેશનમાં લાલુ જાલીમ અને ફારૂક ઉર્ફે સોનુ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે